સાબરકાંઠાના તલોદથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનો થયો પ્રારંભ. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ અહીં જાહેર સભા યોજી યાત્રાનો કરાવ્યો શુભારંભ. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી અને રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા યાત્રામાં. રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી દ્વારા થઈ હતી. ગઈકાલે આદરણીય અમિતભાઈ શાહજી પધાર્યા હતા. અમારા કેન્દ્ર સરકારના અનેક વરિષ્ઠ મંત્રીશ્રીઓ એનું નેતૃત્વ કરી રહ્યા છે. એના ભાગરૂપે આજે અમે મોડાસાથી વડનગર સુધીની યાત્રામાં સામેલ થઈને અત્યારે તલોદની અંદર માર્કેટિંગ યાર્ડમાં એક વિશાળ જનસભાને સંબોધન કરવાનો કાર્યક્રમ હતો, એમાં અમે ઉપસ્થિત રહ્યા. સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ મંગલ ભુવન ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો. કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાની અધ્યક્ષતામાં મેળાનું કરાયું આયોજન. 15થી વધુ વિભાગોની 40થી વધુ યોજનાઓ અંતર્ગત 8753 જેટલા લાભાર્થીઓને લાભોનું કરાયું વિતરણ. એવા તમામ લાભાર્થીઓને જિલ્લા કક્ષાએ આ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું અને એમાં અનેક લાભાર્થીઓને આશરે 1.5 કરોડ 2 કરોડની રકમ સાથે એમને અલગ અલગ યોજનામાં ક્યાંય 5 લાખ, ક્યાંય 2 લાખ, ક્યાંય 3 લાખ, ક્યાંય બાઇક ત્યાં ઇન્ડિગપ છે ભાઈ એને સાયકલ આપવી. બનાસકાંઠામાં પાલનપુર માર્કેટ યાર્ડ ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો. શિક્ષણ રાજ્યમંત્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં મેળાનું કરાયું આયોજન. 5620 લાભાર્થીઓને 109.88 કરોડ રૂપિયાની સાધન સહાયનું કરાયું વિતરણ. લગભગ 5000થી પણ વધારે ગરીબ લોકોને એમના ઉત્કર્ષ માટે, એમના વિકાસ માટે એમને રાજ્ય સરકાર તરફથી આપતી સહાયનો લાભ લગભગ 109 કરોડથી પણ વધારે રોકડ રૂપિયા રકમની સહાય આપવામાં આવી. હું માનું છું કે જેના થકી બનાસકાંઠાના ગરીબ લોકોનું કલ્યાણ થશે, એમનો ઉત્કર્ષ થશે, વિકાસ થશે, ગુજરાતનો વિકાસ થશે. દાહોદમાં યોજાયો જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો. 2760 લાભાર્થીઓને 10.03 કરોડ રૂપિયાથી વધુની રકમના યોજનાકીય લાભોનું કરાયું વિતરણ. ગુજરાત વિધાનસભાના દંડક રમેશ કટારા રહ્યા ઉપસ્થિત. મહાનુભાવોના હસ્તે પંચાયતી રાજની આગેકૂચ પુસ્તિકાનું કરાયું વિમોચન. નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં યોજાયો ગરીબ કલ્યાણ મેળો. 22 લાખ રૂપિયાથી વધુની રકમના સાધનોની સહાયનું કરાયું વિતરણ. લાભાર્થીઓને સિલાઈ મશીન, અનાજ દળવાની ઘંટી, શાળાના છોકરાઓને વિનામૂલ્યે બસ પાસ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના હપ્તાના ચેકનું પણ કરાયું વિતરણ. 594 જેટલા લાભાર્થીઓને સીધે સીધી અહીંયા મદદરૂપ સહાય આપવામાં આવી રહી છે, જે પૈકી 22 જેટલી વ્યક્તિઓને મંચ પરથી સીધે સીધી સહાય વિતરણ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે અને બાકીનું કાર્ય હવે સ્ટોલ પર ચાલી રહ્યું છે. મહીસાગર જિલ્લામાં લુણાવાડાની શ્રી પીએન પંડ્યા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં યોજાયો ગરીબ કલ્યાણ મેળો. રાજ્યમંત્રી કુબેરભાઈ ડિંડોર રહ્યા ઉપસ્થિત. 1655 લાભાર્થીઓને 486 લાખ રૂપિયાથી વધુની સાધન સહાય અને ચેકનું કરાયું વિતરણ. અમારા 13મા તબક્કાના આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લા ખાતે આજે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં 1665 જેટલા લાભાર્થીઓને 4,86,00,000 જેટલી મહાત્મ રકમના લાભ સાધન સામગ્રી રૂપે સહાય રૂપે આજે અહીંયા હાથોહાથ આપવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં યોજાયો ગરીબ કલ્યાણ મેળો. 26,937 લાભાર્થીઓને 85.91 કરોડ રૂપિયાની સહાયની કરવામાં આવી ચૂકવણી. સાંસદ ગીતાબેન રાઠવા, ધારાસભ્ય અભયસિંહ તડવી, જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત. ડાંગ જિલ્લામાં આહવા ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો. જિલ્લા પંચાયત પ્રમુખ મંગળભાઈ ગાવિતના હસ્તે 12,000થી વધુ લાભાર્થીઓને 26 કરોડ રૂપિયાના લાભ કરાયા એનાયત. પંચાયતી રાજની આગેકૂચ નામની કોફી ટેબલ બુકનું પણ કરાયું વિમોચન. આ ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોની સેવા થાય છે, ગરીબોની વિકાસ થાય છે, ગરીબોને યોજનાનો લાભ મળે છે. આ હેતુસર આ યોજનાઓ ખરેખર ખૂબ ગરીબ લોકોના આશીર્વાદ રૂપ છે. આણંદમાં જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે અનુસૂચિત જાતિ મોરચાને અપાયા 4 ઈ-બાઇક. સાંસદ મિતેશ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે ઈ-બાઇકનું કરાવ્યું પ્રસ્થાન. બાઇક પાછળ લગાવેલા ટીવીના માધ્યમથી લોકો સમક્ષ વિકાસ કાર્યોની કરાશે રજૂઆત. દરેક વિધાનસભામાં અનુસૂચિત જાતિ મોરચા દ્વારા, દરેક વિધાનસભા ઈ-બાઇક દ્વારા, એલઈડી દ્વારા દરેક જગ્યાએ
दरेक ज्यां अनुसूचित जातिनी वस्ती वधारे छे त्यां दरेक जग्याए पार्टीए सरकारे अनुसूचित जाति माटे कल्याणकारी योजनाओनी माहिती आपवा माटे। बोटाद जिल्लामां आवेला सुप्रसिद्ध साळंगपुर हनुमानजी मंदिर खाते उजवायो 174मो पाटोत्सव। परम पूज्य 1008 धर्म धुरंधर आचार्य राकेश प्रसादजीना हस्ते हनुमानजी दादानी करवामां आवी पूजा विधि, साथे ज हनुमानजी दादानी मूर्ति अने छड़ीनो करायो अभिषेक। आ प्रसंगे संतो सहित मोटी संख्यामां हरिभक्तो रह्या उपस्थित। आ दादानो ए प्रताप एटलो बधो मूक्यो छे के समग्र देश अने दुनियामां वसता श्री कष्टभंजन देव हनुमानजी महाराजना भक्तजनो ए दादाना आश्रय पोतानुं जीवन खूब सुखाकारीपूर्वक पसार करे छे। अमारा हृदयमां एवी भावना छे कि आ मंदिर द्वारा एवा सारा कार्यो थाय। ધોરાજી ખાતે હજરત ખ્વાજા મોહકમુદ્દીન સરાણીના 4 દિવસીય 246માં ઉર્ષ મેળાનો થયો પ્રારંભ। આ મેળામાં દેશભરમાંથી હિન્દુ અને મુસ્લિમ દર્શનાર્થીઓ આવે છે શીશ ઝુકાવવા। ગોંડલ સ્ટેટના રાજા સર ભગવતસિંહજીના રાજાશાહીના સમયમાં ગોંડલ સ્ટેટ દ્વારા આ લોકમેળા યોજવાની થઈ હતી શરૂઆત। 246મો ઉર્ષ આજથી શરૂઆત થયેલ છે અને આ મેળો હિન્દુ મુસ્લિમ એકતાનો પ્રતીક છે। આની અંદર હિન્દુ મુસલમાન મધ્ય ખંભોથી ખંભો મળાવી અને મેળાનો આનંદ લે છે। ગાંધીનગરમાં વિશ્વભારતી કોબા ખાતે યોજાયો ગરીબ કલ્યાણ મેળો। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભો કરાયા એનાયત। કે જે ગરીબ છે અને એ બધાને આ લાભ એમના સુધી પહોંચી જાય અને ક્યાંય નાની મોટી કચવાટ અથવા તો એમાં કોઈ બચોટીઓ ઉભો ના થાય એ પ્રકારની વ્યવસ્થાનું આયોજન કર્યું। વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં ગુજરાત ગૌરવ યાત્રાનું કરાયું સ્વાગત। ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી અર્જુન મુંડા તેમજ રાજ્યમંત્રી નરેશ પટેલ, મંત્રી જીતુ ચૌધરી સહિતના નેતાઓ જોડાયા યાત્રામાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દક્ષિણ ગુજરાતના યાત્રાધામ ઉનાઈ ગામ ખાતેથી યાત્રાનો કરાવ્યો હતો પ્રારંભ। આદરણીય પ્રધાનમંત્રી કે નેતૃત્વમાં ભારત લગાતાર ઐતિહાસિક ઉપલબ્ધિ હાસિલ કરતે હુએ દેશ કો વિકાસ કે યાત્રા મેં આગે બઢા રહા હૈ ઔર ગુજરાત મેં ભારતીય જનતા પાર્ટી કી સરકાર ભૂપેશભાઈ પટેલ કે સરકાર કે નેતૃત્વ મેં વિકાસ કા કામ તેજી સે હો રહા હૈ। આણંદ જિલ્લામાં બોચાસણ ખાતે સ્વામિનારાયણ અક્ષરવાડી ખાતે યોજાયો 13મા તબક્કાનો ગરીબ કલ્યાણ મેળો। રાજ્યના કાયદા અને ન્યાયતંત્ર વિભાગના મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રહ્યા ઉપસ્થિત। રાજ્યમંત્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું કરાયું વિતરણ। તમામ જિલ્લાઓની અંદર ગરીબ કલ્યાણ મેળાનું આયોજન જે કરેલ છે તેના ભાગરૂપે 4 લાખથી વધારે નાગરિક ભાઈઓ બહેનોને સુવિધાપૂર્ણ આત્મનિર્ભર બને એવા સાધનોની અત્યાર સુધીમાં એનાયત થઈ છે, જેમાં લગભગ 800 કરોડથી વધારેની કિંમતના સાધન સહાય લાભાર્થીઓને આપવામાં આવ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે દીવા કરવાના કોડિયાઓની વધી માંગ। કોડિયા બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો ઘરે બેઠા મેળવી રહ્યા છે રોજગારી। મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુ સહિતના રાજ્યોમાં કોડિયાની જોવા મળી છે માંગ।